અત્યારે નવરાત્રિ છે એટલે દરેકના ઘરમાં ઉપવાસ બને, પરંતુ નવે નવ દિવસ આપણે કંઈક એકનું એક તો ફરાળમાં લેવાના નથી, અને જ્યારે વ્રત રહ્યા હોય ને ત્યારે જ આપણને ખાટું ને તીખું ને એવું ખાવાનું મન થાય. તો આજની રેસીપી એવી છે કે નાના નહીં મજા આવે, મોટા નહીં મજા આવે એવી ખૂબ સરસ રેસીપી છે. ચલો જોઈ લઈએ. એક કપ જેટલા મેં મખાના લીધા છે, તો મખાનાને એક બાઉલમાં ઉમેરી તેમાં પાણી ઉમેરશું. અહીં મેં ફિલ્ટરનું જ પાણી લીધું છે, નોર્મલ પાણી. હવે આ મખાનાને પલાળવા માટે આપણે 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ. ત્યાં સુધીમાં એક બીજું વાસણ લેશું અને તેમાં એક ચમચી પ્રમાણે ઘી ગરમ કરશું, 1/2 ચમચી તેમાં જીરું ઉમેરી દેશું અને 1 સૂકું લાલ મરચું અને 6 થી 7 મીઠા લીમડાના પાન સમારી ઉમેરશું, 1/2 ચમચી જેટલું આદુનું છેડ, અને બધું ધીમા ગેસ પર છે સાતળી લેવાનું છે. અહીં આપણે ઘીને જ વધારે ગરમ નથી થવા દેવાનું, નોર્મલ ગરમ થવા દેવાનું છે, એટલે વઘાર છે બધો બળશે નહીં. ત્યાર પછી આપણે મેઝરિંગ કપથી 1/4 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. તો અહીં પાણી છે ને વધારે ન થઈ જાય, જે મેં માપ આપ્યું છે એ પ્રમાણે જ ઉમેરજો એટલે પરફેક્ટ બને. ત્યાર પછી અહીં 1/2 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરવાનું છે, સિંધા લૂણ મીઠું છે, ફરાળી છે એટલે. ત્યાર પછી સહેજ મીઠું ને આ રીતે મિક્સ કરી દેશું અને ધીમા ગેસ પર તેમાં ઉભરો આવે ત્યાં સુધી છોડી દઈએ. ત્યાર પછી મોરૈયો લેશું, 3/4 કપ જેટલો મોરૈયો લીધો છે, તેને મિક્સર જારમાં ઉમેરીને ગ્રાઇન્ડ કરી પાવડર કરી લેશું. અને સાઇડમાં જોઈએ તો સરસ એવો મેં ગેસ થોડોક ફાસ્ટ કર્યો અને ઉભરો લાવ્યો છે. ત્યાર પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું અને જે લોટ છે બધું જ તેમાં ઉમેરી દેવાનો છે. ત્યાર પછી જુઓ એકદમ સરસ એવો આ પાવડર આપણે ઝીણો કર્યો છે. થોડીક નોર્મલ કણી રહી તો ચાલે, પણ બને એટલો પાવડર કરી લઈશું. અને પાવડર થઈ જાય છે સેજે, તેમાં વધારે પ્રોસેસ કરવી નથી પડતી. તો જુઓ બધું સરસ રીતે આ રીતે મિક્સ કરતા જશું ને એમ તે કઠણ થઈ જશે. ત્યાર પછી આપણે 2 બાફેલા બટેટા લેવાના છે. તો બટેટાને અહીં સીધા ન ઉમેરતા સેજ આ રીતે ખમણીને ઉમેરશું, જેથી તેમાં સેજે ગાંઠો ન આવે. તો આ રીતે 2 બટેટાને આપણે મીડિયમ સાઇઝના હોય તેવા ખમણી લેવાના છે. હવે આપણે આ લોટને છે ને સેજ આ રીતે મિક્સ કરતા જશું અને બટેટાને એમાં અંદર મિક્સ કરી લેશું. જુઓ બટેટું છે ને એકદમ ઠંડુ થઈ જવું જોઈએ, જેથી લોટ છે ને ચીકણો ન બને, અને જો બાંધેલો લોટ હોય ને તેવો થઈ જશે. ખાસ કરીને હવે આ લોટને ઠંડો થવા દઈએ. ત્યાર પછી જુઓ મખાના છે ને તે એકદમ સરસ પલળી ગયા છે, 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, અને તેનું બધું જ પાણી કાઢી લેવાનું છે અને આ રીતે તેને અલગ કરવાના છે. ત્યાર પછી અલગ કરીને બીજા બાઉલમાં આપણે ઉમેરતા જવાના છે. અને સાથે અહીં આપણે હવે 1/4 કપ પ્રમાણે એકદમ ઝીણું ઝીણું સમારેલું છે, મેં ચોપરમાં ચોપ કરેલું ગાજર ઉમેર્યું છે 1/4 કપ કેપ્સિકમ અને 1/3 કપ પ્રમાણે અહીં થોડુંક મેશ કરેલું પનીર ઉમેર્યું છે. ત્યાર પછી ફરીથી આપણે નાની સાઇઝના 2 બાફેલા બટેટા લેશું અને સાથે ઉમેરી દેશું. અહીં બટેટા બંને રેસીપીમાં નાના જ મીડિયમ જ લેવાના છે, બહુ મોટા નહીં. 1/1 ચમચી આદુ અને મરચું ઉમેરી દઈએ. ત્યાર પછી 1/2 ચમચી જેટલો મરી પાવડર, 1/2 ચમચી જેટલું સિંધા લૂણ મીઠું અને 1 ચમચી પ્રમાણે લીંબુનો રસ ઉમેરવાનો છે. હવે અહીં જુઓ મેં આરા લોટ લીધો છે, જે આપણે બટેટાનો લોટ મળે છે આરા લોટ કહીએ, એટલે આપણા આસાનીથી દુકાનમાંથી મળી જતો હોય છે, અને ન હોય ને તો પછી તમે શિંગોડાનો કે રાજગરાનો લોટ ઉમેરી શકો છો. તો થોડો થોડો કરીને મેં 1/4 કપ જેટલો ઉમેર્યો છે, એટલે થોડુંક બાઇન્ડિંગ આવી જાય છે અને આ રીતે મેં તેને શેપ કર્યો છે સેજ મુઠ્ઠી જેવો. ત્યાર પછી અહીં મેં લોઢી ગરમ કરી છે, તેમાં ઘી, તેલ અથવા બટર તમે ગમે તે ઉમેરી શકો છો. જો તેલ લેતા હોય તો શીંગ તેલ અથવા સૂર્યમુખી લેવાનું છે. અને જો આ રીતે બધી બાજુ તેને પલટાવતા જશો ચારે બાજુ અને સરસ એવું ક્રિસ્પી શેકી લેવાનું છે. તો ફક્ત આ કબાબને પણ તમે ગ્રીન ચટણી સાથે ખાવ એટલે એટલા સરસ લાગે છે. અને સાઇડમાં જુઓ લોટ પણ ઠંડો થઈ ગયો છે. હવે આ લોટ છે ને તેનો મોટો લુવો લેવાનો. ત્યાર પછી આપણે રાજગરાના લોટમાં અટામણવાળું કરીશું અને વણીશું. તો અહીં હું ફરાળી રોટલી બનાવું છું. તો રોટલી છે ને સામાન્ય રોટલી આપણે હોય તેના કરતાં હળવા હાથે વણવાની અને થોડી જાડી રાખવાની છે. એટલે જો આ રીતે સરસ એવી રોટલી વણાઈ જશે. અને જો તેની જાડાઈ મેં આટલી રાખી છે, તો થોડીક જાડાઈ રાખીએ એટલે રોટલી તૂટતી નથી. ત્યાર પછી આપણે લોઢી ગરમ કરીને તેમાં શેકી લેવાની છે. તો આમનમ પણ તમે ઘી કે બટર તેલ એવું કંઈ લગાવ્યા વગર પણ આ રોટલીને શેકી શકો છો. અને અત્યારે મેં થોડું ઘી લગાવ્યું છે અને બંને બાજુ તેને બ્રાઉન ગોલ્ડન બ્રાઉન થાય એવી શેકી લીધી છે. આ રોટલી છે ને એકદમ સરસ પોચી બને છે, બટેટા અંદર આવે છે અને સાથે એમાં પાણી પણ વધારે આપણે ઉમેર્યું છે એટલે નરમ રહે છે. તો એકદમ પોચી અને એટલી સરસ મીઠી બને છે, તમે ફક્ત અહીં બટેટાની સૂકી ભાજી સાથે ખાવ ને તો પણ મજા પડી જાય. હવે જુઓ તેની ઉપર મેં ગ્રીન ચટણી લગાવી છે. તો આ ફરાળી જ છે,
લીલી લીલા ધાણા, મરચું અને શિંગદાણાની બનાવેલી છે. સાથે જે કબાબ બનાવ્યા છે તેને જુઓ, મેં વચ્ચેથી આ રીતે પ્રેસ કરી લીધા છે. અને બે લીંબુનો રસ અને થોડુંક લીલું મરચું બે જેટલા એને મેં ટુકડા કરી તેને મેં થોડી વાર માટે પલાળી રાખ્યા અને તીખું અને ખાટું પાણી બનાવ્યું હતું તે ઉમેરી દેશું. સાથે જ આપણે ચાટ મસાલો અને થોડો ફરાળી ચેવડો હતો, એકદમ ઇનોવેટિવ. આમ ફરાળી ફ્રેન્કી પણ લાગે અને આપણે ફરાળ રહ્યા હોય ને ત્યારે થોડુંક જો ખાટું અને તીખું ખાવાનું મન થાય ને તો એકદમ મસ્ત રેસીપી છે. આ રેસીપીમાં તમને ફરાળી રોટલી પણ જોવા મળશે, ફરાળી કબાબ અને સાથે આ ફ્રેન્કી, એમ ત્રણેય રેસીપીનું કોમ્બિનેશન જોવા મળશે. ખૂબ સરસ એવી રેસીપી છે, ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરી જજો. એકદમ ટેસ્ટી એવા કબાબ તો એટલા સરસ લાગે છે, એનાથી જોરદાર ફ્રેન્કી બને છે. ફરી મળીશું, આવજો. જય શ્રી કૃષ્ણ.